દિલ્હીની બોર્ડર પર ખેડૂતો 23 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે અને વધુ ખેડૂત સંગઠનો જોડાતા જાય છે. અનેક પ્રદેશોમાંથી ખેડૂતો ત્યાં પહોંચી રહ્યા છે. ચલો દિલ્હીના નામથી આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતોનું. જે અન્નદાતા કહેવાય છે, જગતનો તાત કહેવાય છે, તે આજે કકળતી ઠંડીમાં દિલ્હીની બોર્ડર પર છે ત્યારે આવા સમયે દિલ્હીની બોર્ડર પર જવાના બદલે પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં જઈ અને ખેડૂતોને સમજાવે છે, કચ્છમાં જઈ અને ખેડૂતોને સમજાવે છે. જેને સમજની જરૂર છે દિલ્હી બોર્ડર પર, ત્યાં પણ પ્રધાનમંત્રી જતા નથી અને માત્ર ને માત્ર અન્ય રાજ્યોમાં જઈ અને ખેડૂત વિરોધી કાનૂન નથી અને તેના ફાયદા ગણાવવામાં મશગુલ થઈ ગયા છે મંત્રીઓ અને સંત્રીઓ પણ. ત્યારે મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો જ્યારે કાનૂન પારિત કરવામાં આવે તે પહેલા કોઈની સલાહ લેવામાં આવી હતી? આવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. કોઈની સલાહ લીધા વગર ખેડૂતોનો કાયદો પારિત કરી દેવામાં આવ્યા. જી હા, ભારત સરકાર પાસે 305 બીજેપી સરકાર પાસે સંસદ સભ્યો છે, જેના જોરે તાનાશાહીથી આ બિલ પારિત કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ ખેડૂત સંગઠનનું સલાહ સૂચન લેવામાં આવ્યા નથી ને બિલ પારિત કરવામાં આવ્યું છે, જેને લઈને બિલમાં અનેક ખામીઓ છે. ખેડૂતોએ 10-20 ખામીઓ તો બતાવી જ દીધી છે અને હજુ બીજી 20 ખામીઓ આ 3-3 બિલમાં છે તેવું ખેડૂત સંગઠનો કહી રહ્યા છે. અને આ અંગે ખેડૂતો સાથે 7-5 કલાકની બેઠકો 4 સરકાર સાથે યોજાઈ ગઈ, જેમાં પિયુષ ગોહેલ, કિસાન સંગઠનોએ બેઠકો કરી હતી અને અમિત શાહ સાથે પણ બેઠક થઈ. હવે માત્ર બેઠક કિસાનોની, ખેડૂતોની, પ્રધાનમંત્રી સાથે જ બાકી છે. બાકી તમામ નેતાઓ, કેબિનેટ મંત્રીઓ સાથે પણ મુલાકાત થઈ ચૂકી છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી. ને પ્રધાનમંત્રી દિલ્હીમાં બેઠેલા ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તેમને સમજાવવાના બદલે મધ્યપ્રદેશમાંના કિસાનોને સમજાવવા જાય છે, ત્યાં પણ ખુરશીઓ ખાલી જોવા મળે છે. ગુજરાતના કિસાનોને સમજાવવા જાય છે કચ્છમાં, પરંતુ ત્યાં દિલ્હી બોર્ડર જે છે નોએડાથી 30 કિલોમીટરનું અંતર છે પ્રધાનમંત્રી આવાસનું, તેમ છતાં 30 કિલોમીટરમાં પ્રધાનમંત્રી પહોંચતા નથી અને માત્ર ને માત્ર ખેડૂતોને એક જ ગાણું ગવડાવે છે કે કૃષિ બિલથી ખેડૂતોને ફાયદો થશે. ત્યારે છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના તેઓ રહ્યા હતા નરેન્દ્ર મોદી, ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું 27 વર્ષથી અહીંયા શાસન ચાલી રહ્યું છે અને 28મા વર્ષમાં પણ પ્રવેશ કરશે. તેમ છતાં ખેડૂતોની હજુ બમણી આવક થઈ નથી, પરંતુ પેટ્રોલ, ડીઝલ અને ખાદ્યતેલની આવક ડબલ વેપારીઓને થઈ છે. આ છે હાલત. વેપારીઓને ભાવ આપવામાં આવે છે જેને MRP કહેવામાં આવે છે. તમામ ચીજવસ્તુઓનું જે ઉત્પાદન થાય છે, ટૂથબ્રશથી લઈને બિસ્કિટ સુધીનું, સાદી ભાષામાં કહીએ તો, તેને પ્રાઇસ નક્કી કરવામાં આવે છે જેને MRP કહેવામાં આવે છે. તે તમામની ઉપર MRP લખેલું હોય છે, જે ખાતર, બિયારણથી માંડીને તમામ ચીજવસ્તુઓ. પરંતુ માત્ર ખેડૂત જે ઉત્પાદન કરે છે અને તે વેચવા જાય છે તેની MSP નથી, એટલે કે તેના ભાવ નક્કી જ નથી. મળે પણ ખરા અને ન પણ મળે, અને ન મળે તો ગાયો, ભેંસો, બકરા, ઘેટા બકરાને ખવડાવી દેવા પડે છે પોતાની ખેતીનું ઉત્પાદન. આવી પરિસ્થિતિ સમગ્ર ગુજરાત અને દેશભરમાં જોવા મળે છે. 2 વર્ષ પહેલા અહીંયા ગુજરાતમાં ટામેટાનો ભાવ કિલો 20 રૂપિયા થઈ ગયા હતા અને ફરી એ જ ટામેટા ફરીથી 2 રૂપિયા કિલો થઈ ગયા. હવે 2 રૂપિયા કિલો ટામેટા વેચવા માટે ખેડૂતને તેની મજૂરી કરીને ખેતરમાંથી કાઢી અને બજાર સુધી પહોંચાડવામાં 3 રૂપિયા ખર્ચ આવે, જેથી કરીને તમામ ટામેટાઓ ખેડના ખેતરોમાં ગાયો અને ભેંસો ચરાવી દેવામાં આવી હતી અને પાકને નષ્ટ કરવામાં આવ્યો હતો. આવી રીતે તો અનેક પાકો વારંવાર નષ્ટ કરવામાં આવે છે, જેને લઈને ખેડૂતોને મુશ્કેલી પડે છે. અને સરકાર દ્વારા MRP જે વેપારીઓને આપવામાં આવે છે તે જ પ્રમાણે ખેડૂતોને MSP આપવામાં આવે, એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ,
ધારો કે ઘઉંનો ઓછામાં ઓછો 20 કિલોનો 400 રૂપિયા ભાવ, એટલે 400 થી નીચે કોઈ પણ વ્યક્તિને ખરીદી શકે, એટલે કે ખાનગી કંપની પણ ન ખરીદે, વેપારી પણ ન ખરીદે કે એપીએમસી પણ ન ખરીદે, 400 થી ઉપર 800 આપી શકે એ વેપારી પણ ખરીદી શકે, એપીએમસી પણ ખરીદી શકે અને ખાનગી કંપની પણ ખરીદી શકે, જેને ખરીદવું હોય તે વધુ ભાવથી ખરીદી શકે, પરંતુ ઓછામાં ઓછા ભાવ દરેક ચીજ વસ્તુઓના હોવા જ જોઈએ તેવું ખેડૂતોનું માનવું છે, જેને લઈને આ આંદોલન ચાલી રહ્યું છે. એટલે કે વરિયાળી, કપાસ, કઠોળ, મગ, તલ, તુવેર, દિવેલા વગેરે જે પાક છે, અન્ય પાક, રોકડિયા પાકો, ખાદ્ય ચીજના પાકો, તેના તમામની એમએસપી મૂલ્ય એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ સરકાર દ્વારા બિલમાં પારિત કરવામાં આવે અને કાનૂની કાયદો બનાવવામાં આવે અને આ કાયદાનું જે ઉલ્લંઘન કરે તેની સામે કાયદેસરનો કેસ કરવામાં આવે અને જેલને હવાલે કરવામાં આવે તેવી માંગ ખેડૂતોની ઉઠવા પામી છે. ગુજરાતમાં છેલ્લા 7 વર્ષથી 26 એ 26 સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, એટલે ગુજરાતમાં આંદોલન ન ઊભું થાય અને આંદોલન પગપેસરો ન કરે અને ખેડૂતો સમજે નહીં તે પહેલાં જ ખેડૂતોને સમજાવી આંદોલનને સપોર્ટ ન કરે, તેટલા માટે 26 એ 26 સંસદ સભ્યોને ગુજરાત આંદોલનના માર્ગે ન જાય તે માટે કૃષિ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં આ સંમેલનો ચાલી રહ્યા છે, જેમાં તમામ સંસદ સભ્યો સહિત મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી સહિતના કેબિનેટ મંત્રીઓ દ્વારા કિસાન સંગઠનોને આ ખેતી વિષયક જે 3 વિધેયક છે તેના ફાયદા ગણવા માટે આ કૃષિ સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. એક તરફ કોરોના કાળ છે અને કોરોનામાં માસ્ક ફરજિયાત છે અને સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જરૂરિયાત છે, તેવા સમયે ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને તેના 26 સાંસદો ગુજરાતના સાથે મળી અને હાલમાં આંદોલન ચલાવી રહ્યા છે, જે કૃષિ સંમેલનો ચલાવી રહ્યા છે આંદોલનના વિરુદ્ધમાં, એટલે કે કૃષિ કાનૂનના સપોર્ટમાં. બિલ સારા છે અને બિલથી શું ફાયદા થશે તે સમજાવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને હજુ સમજ પડતી નથી કે તે બિલથી શું ફાયદા થાય, પરંતુ ગેરફાયદા કેટલા થાય તે તમામ લોકોને હવે સમજ ધીરે ધીરે પડવા લાગી છે, એટલે આંદોલન હવે વધુ વેગવતું બને તેવી શક્યતા સેવાઈ રહી છે. અને સુપ્રીમ કોર્ટમાં જે યાચિકાઓ દાખલ કરવામાં આવી અને તે યાચિકાઓ દરમિયાન દરરોજ ખેડૂતોને ખાલી કરવા માટેનું જણાવવામાં આવ્યું હતું યાચિકામાં, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમનો અધિકાર છે હક માંગવાનો, એટલે અમે દખલગીરી નહીં કરીએ. સાથે એ પણ કહ્યું કે સરકાર દ્વારા આ ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવી દેવું જોઈએ, નહીં તો આ રાષ્ટ્રીય મુદ્દો બની જશે એવા સંકેત પણ આપવામાં આવે છે. એટલે સરકાર દ્વારા હવે ખેડૂતોને સમજાવવા માટે ગુજરાતમાં કૃષિ સંમેલનો યોજાઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોએ સમજવાની એ પણ જરૂર છે કે બિલમાં શું છે અને બિલથી શું ફાયદા થાય અને બિલથી શું નુકસાન થાય તે ખૂબ જ જરૂર છે. અત્યાર સુધી ખેડૂતોનું સંમેલન બહુ પહેલા સમય 15 વર્ષ પહેલા થયું હતું, પરંતુ ખેડૂતોનું સૌથી મોટું સંમેલન અને ખેડૂતોનું સૌથી મોટું આંદોલન હવે આ બની રહ્યું છે, ત્યારે ખેડૂતોની જે માંગ છે ઉગ્ર, કે તેમને મિનિમમ પ્રાઇસ મળવી જ જોઈએ તમામ ચીજોમાં, જેને લઈને આ આંદોલન ચાલી રહ્યું છે અને આ 3 બિલને નિરસ્ત કરી, નાબૂદ કરી અને નવું બિલ લાવવામાં આવે અને તેના આ MSP કાનૂની હક આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા ઉઠવા પામી છે, જેને લઈને ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, સંત્રીઓ, તંત્રીઓ સહિતના ઓ જોડાઈ ગયા છે કૃષિ કાનૂનના ફાયદા સમજાવવા માટે. 6 માસ પછી ફાયદા સમજાવવા માટે બિલ પારિત થઈ ગયું, કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી, ત્યારબાદ આ બિલની સમજૂતી આપવામાં આવી છે અને હવે સમીક્ષા કરવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતોમાં આક્રોશ વધતો જ જાય છે અને ખેડૂતો હવે પોતાના પાકના પૂરેપૂરા ભાવ મળે તે માટે કટિબદ્ધ બનતા જાય છે. ત્યારે હવે ગુજરાત સરકારના 26 એ 26 સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના હોવાથી અહીંયા આંદોલન કરવાવાળા ખેડૂતો સામે કોઈ તૈયારી ન બતાવે અને
આગળ આંદોલનને ન જોડાય સંગઠનો તે માટેનો પ્રયાસ હવે શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ભારત સરકાર ના જે સામે ખેડૂત આંદોલનો છે તે વધુ ને વધુ ઉગ્ર બની રહ્યા છે, જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પૂર્વ અંચલ, તમિલનાડુ સહિતના ખેડૂતો ધીમે ધીમે જોડાવા લાગ્યા છે, અને હવે મધ્યપ્રદેશના ખેડૂતો પણ જોડાવા લાગ્યા છે. અને મધ્યપ્રદેશની વાત કરવામાં તો મધ્યપ્રદેશના ખેડૂતો જ્યારે આ સંમેલનમાં જવા માટે અને કૃષિ બિલ વિશેની સમજૂતી આપવા ગયા ત્યારે તેવા 12 ખેડૂતોને 50-50 લાખની નોટિસ ફટકારી દેવામાં આવી કે તમે કેમ સમજાવવા ગયા, જ્યારે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં અને આખા ગુજરાતમાં તમામ લોકોને કૃષિ સંમેલનો દ્વારા અને સાથે સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્તના નામે ખેડૂતોને સમજાવી રહી છે, તેમના પર કોઈ જ કાયદો લાગુ નથી પડતો, ત્યારે મધ્યપ્રદેશના ખેડૂતો જે કૃષિ કાનૂન વિશેની વાત કરતા સમજાવતા જોવા મળ્યા તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા અને 50 લાખ અને બાદમાં 50,000ની નોટિસો ફટકારી દેવામાં આવી અને તેમને પૈસા ભરવા માટેનું ફરમાન કરવામાં આવ્યું. ત્યારબાદ વધુ વિરોધ થતાં તે રદ કરવામાં આવ્યું છે. આ છે સરકારની અસલિયત, જે ખેડૂતો માટે નહીં પરંતુ અદાણી અને અંબાણી માટે આ કામ કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. વધુમાં માહિતી મેળવવામાં આવે તો વધુ માહિતી પ્રમાણે હાલમાં કોરોના કાળના 1 વર્ષ હવે પૂર્ણ થવાને માત્ર 3 માસ બાકી છે, જેમાં અદાણી અને અંબાણીની આવકમાં 350-370 ગણા ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, માત્ર 2 જ ઉદ્યોગપતિના, બાકીના તમામ ઉદ્યોગો મોટાભાગના બંધ અને મોટાભાગના ખોટમાં ખડકાઈ રહ્યા છે. અને તેમાં ખાસ કરીને સરકારી કંપનીઓ, BSNL હોય, અન્ય કંપનીઓ જે સંસ્થાઓ છે તેને સરકાર વેચી રહી છે અને તે ખોટના ખાડામાં પડી રહી છે. રેલવે પણ ખોટમાં જઈ રહી છે. આમ તમામ સરકારી સંસ્થાઓ પણ ખોટ કહી રહી છે. અને બીજી તરફ અદાણી અને અંબાણીમાં 350-450 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને તેઓ બંને વિશ્વ તરફ આગળ જઈ રહ્યા છે અને તેઓ ઉદ્યોગપતિઓમાં પ્રથમ નંબરે સૌથી વધુ ધનપતિ બની રહ્યા છે. ત્યારે આવા સમયે ખેડૂતો અને અન્ય કંપની અને વેપારીઓની આવક બમણી કેમ ન થઈ તેવા સવાલો પણ હવે ઉઠવા લાગ્યા છે. કોરોના કાળમાં માત્ર જીઓએ 1 વર્ષ સુધી ફ્રી સીમ આપ્યું હતું અને ફ્રી સીમ આપી અને બાદમાં તે બધી કંપનીઓ, બાકીની જે ખાનગી કંપનીઓ તે બંધ થવા પામી, ત્યારે બાદ તેનું કેટલીક કંપનીઓ તો વિલીનીકરણ થઈ ગયું, ત્યારબાદ હવે તે ફ્રી આપેલા કાર્ડના પૈસા હવે ડબલ લેવામાં આવી રહ્યા છે, જેને લઈને ખેડૂતો હવે જીઓનો પણ વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂત સંમેલન યોજી અને આ આંદોલન વધુ ઉગ્ર ન બને તે માટે સરકાર કટિબદ્ધ બની છે. સાંભળો હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નીતિન પટેલ અને સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખેડૂતોને સમજાવી રહ્યા છે કૃષિ બિલથી કેટલા ફાયદા થાય, પરંતુ ખેડૂતો સમજે તે પહેલા જ આંદોલન વધુ ને વધુ ઉગ્ર બની રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઓસ્કાર ન્યૂઝ. ચાલી રહેલા આંદોલન સંદર્ભે કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ કરેલા આયોજનના ભાગરૂપે જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનમાં આજે કચ્છના ખેડૂત ભાઈઓ સાથે વાર્તાલાપ અને સંમેલન કરવામાં આવ્યું છે. ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે ટેકાના ભાવે ખરીદી બંધ થશે, આ માત્ર કાલ્પનિક ભય છે. એપીએમસી બંધ થશે આ પણ કાલ્પનિક ભય છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોને નુકસાન થશે આ પણ કાલ્પનિક ભય છે. 5 વખત કેન્દ્ર સરકારના કૃષિમંત્રીએ બોલાવીને વાટાઘાટોના રૂપમાં ખાતરી આપીને પણ કહેવામાં આવ્યું છે કે ટેકાના ભાવે ખરીદી ચાલુ જ રહેવાની છે. ગુજરાતની વાત કરું તો BJP સરકારની વાત કરું તો છેલ્લા 3 વર્ષની અંદર કપાસ, મગફળી, ડાંગર, ચણા આવા પાકો
ની 15,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી થઈ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોની જમીનનો માલિક કોન્ટ્રાક્ટ થાય, રદ થાય કે ચાલુ રહે, એક વર્ષ ચાલે કે 10 વર્ષ ચાલે, ખેડૂત પોતાની જમીનનો માલિક કાયમ માટે રહે છે. એ જમીનના માલિક કોઈ અન્ય થઈ શકતા જ નથી. આ બધી બાબતો સ્વયં સ્પષ્ટ હોવા છતાં ખેડૂતોના નામે કોંગ્રેસ, વિપક્ષો અને જેઓને દેશમાં 370 કલમ દૂર થઈ એ નથી ગમ્યું, જેઓને રામ મંદિર બન્યું એ નથી ગમ્યું, જેઓને સર્જિકલ સ્ટ્રાઇક થઈ એ નથી ગમ્યું, દેશની વિદેશ નીતિ સફળ, સંરક્ષણ નીતિ સફળ એ નથી ગમ્યું, કોરોનાની સફળ કામગીરી નરેન્દ્રભાઈએ કરી છે એ નથી ગમ્યું, સંસદની સફળતાપૂર્વકની કામગીરી ચાલી રહી છે એ નથી ગમ્યું, બોગસ એનજીઓ ચલાવનાર લોકોની એનજીઓ બંધ થઈ છે, એમને જે કામ બંધ થયું, બિહારની જીત જેને નથી ગમી, ભારતીય જનતા પાર્ટીની આગેકૂચ જેને નથી ગમી, દેશમાંથી જાતિવાદ ખતમ થઈ રહ્યો છે એ જેને નથી ગમી, એવા બધા લોકો જોડીને આજે ખેડૂતોના નામે કાગા રોડ બનાવ કરી રહ્યા છે. આ આખી સમજ એ આજે ખેડૂત સંમેલન દ્વારા આપી છે. મિત્રો, તમારા માધ્યમથી એક દેશમાં ચિંતાનો વિષય છે. લોકશાહી છે, પોતાની વાત સમજથી કે ગેરસમજથી કોઈ આંદોલન કરે, અમે લોકશાહી પ્રક્રિયા માનનારા લોકો છીએ, પરંતુ નિર્દોષ ખેડૂતોના નામે કોઈ ભારતના ભાગલા કરનારા ટુકડે ટુકડે બેંગવાળા કે દિલ્હીના તોફાનોના દોષિત લોકો, એના આગેવાનો જેને દેશને ક્યારેય પડી નથી, પાર્લામેન્ટ ઉપર હુમલો કરનારા એવા લોકો જ્યારે આવા નિર્દોષ ખેડૂતોના ખભા ઉપર પોતાનો પ્રચાર કરે, પોતાની વાત મૂકે, ત્યારે આ ખેડૂત આંદોલન એક બાજુ રહી જાય છે અને દેશવાસીઓને મન આ ચિંતાનો વિષય છે. આ સંજોગોમાં મેં કચ્છના ખેડૂત ભાઈઓને અભિનંદન આપ્યા છે કે તમે 9મીના બંધમાં નહોતા જોડાયા, 6-6 એપીએમસી ચાલુ રહેતી, આખો જિલ્લો પણ ચાલુ રહ્યો હતો. આ સંજોગોની અંદર, આવતા દિવસોની અંદર જે નથી સમજ્યા એ પણ સાચી વાતને સમજશે એવા આશાવાદ સાથે આજે ખેડૂતોએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દ્વારા દેશના કરોડો ખેડૂતોની આવક વધે, કૃષિ ઉત્પાદન વધે, ખેડૂતોના ઉત્પાદનની પૂરતી કિંમત, વ્યાજબી કિંમત એમને પ્રાપ્ત થાય અને દેશના ખેડૂતો સમૃદ્ધ બને એ માટે અનેક પગલાઓ જે લેવામાં આવ્યા છે, એ પૈકીનું એક પગલું એટલે કે ખેડૂતોના લગતા એપીએમસી એક્ટમાં અને અન્ય કાયદાઓમાં સુધારા કરવા માટેનું જે બિલ લોકસભાએ રાજ્યસભાએ બહુમતીથી પસાર કર્યું, માન્ય રાષ્ટ્રપતિજીએ જેને મંજૂરી આપી, એ ખેડૂતલક્ષી દેશલક્ષી કાયદાનો વિરોધ કેટલાક વિસ્તારના ખેડૂતો ગેરમાર્ગે દોરાઈને અથવા તો ખોટી સમજથી પ્રેરાઈને રાજકીય પરિબળોના કારણે જે વિરોધ કરી રહ્યા છે એની સામે સમગ્ર દેશના ખેડૂતોને સાચી હકીકત, સાચી વિગતો અને આ કાયદાઓ થવાથી દેશના ખેડૂતોને જે ફાયદો થવાનો છે એની સંપૂર્ણ માહિતી આપવા માટે ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં 3-3 જિલ્લાધીશ ખેડૂતોને આ કોરોના મહામારીના સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થાય
અને મર્યાદિત સંખ્યા રહે એ પ્રમાણે પ્રગતિશીલ અગ્રણી ખેડૂતોને એકત્ર કરી આ કાયદાને લગતી સમગ્ર માહિતી આપવાનું કામ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો એના ભાગરૂપે આજે મારે અહીંયા આવવાનું થયું છે. પંચમહાલ જિલ્લો, દાહોદ જિલ્લો અને મહીસાગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને અહીંયા સંમેલનમાં એકત્રિત કરી સમગ્ર કાયદાની દરેક બાબતોની માહિતી મેં મારા પ્રવચનમાં આપી છે. મારી સાથે અમારા મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પક્ષના હોદ્દેદારો અને સૌ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. એટલે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું ગુજરાત પૂરતું જે કોંગ્રેસ કામ કરી રહી છે, કોંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ ખેડૂતોને જે મદદ ના કરી, પછી એ સિંચાઈના પાણી માટે હોય, ખેડૂતોને માટેની વીજળી વ્યવસ્થા હોય, ખાતર બિયારણની ઉપલબ્ધિ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડાઓનું ખેડૂતો માટેનું ઉપલબ્ધ કરાવવાની વાત હોય કે કોઈ પણ રીતે ખેડૂતોને મદદરૂપ થવાનું, ભૂતકાળમાં જ્યારે દાયકાઓ સુધી કોંગ્રેસ શાસનમાં હતી ન કરી શકી એ મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે રહી અને હવે કેન્દ્રના વડાપ્રધાન દેશના રહી જે કામ કરી રહ્યા છે એનાથી દેશના ખેડૂતોને જે મોટો આવક વધારો થવાનો છે અને વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી એ લક્ષી મોદી સાહેબ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે ખેડૂતો પણ આ કાયદાની બારી કાઠી ઘૂંટીને સમજે, એને સ્વીકારે અને એને સમર્થન આપે અને કોંગ્રેસની કોઈ ગેરસમજ અફવામાં કોઈ ખેડૂત કોઈ પણ વિસ્તારમાં ન દોરવાય એ માટે ભારતીય જનતા પક્ષે જે આયોજન કર્યું છે એ આખા ગુજરાતમાં છે અને આખા ગુજરાતના ખેડૂતોને આવરી લઈ અમે આ માહિતી પક્ષના માધ્યમથી આપી રહ્યા છીએ. ટેકાના ભાવે ખરીદી છેલ્લી તારીખ 31 છે. પંચમહાલ જિલ્લાના 60% જે ખેડૂતો છે તેઓની ખરીદી બાકી છે તો સમયસીમા વધારવામાં આવશે ખરીદ સરકાર દ્વારા? આપની રજૂઆત છે, કૃષિ મંત્રીશ્રી સાથે હું ચોક્કસ ચર્ચા કરીશ અને આ ટેકાના ભાવની ખરીદી એ ભારત સરકાર દ્વારા થાય છે, એના નિયમો પણ ભારત સરકારના છે, એની જે ખરીદી થાય છે એની વ્યવસ્થા એ મદદરૂપ ગુજરાત સરકાર થાય છે, એટલે જેટલું શક્ય બને એ પ્રયત્ન આપણે કરીશું. સર, કોરોના રસીને લઈને અનેક તર્કવિતર્કો લોકોમાં છે, શું કોરોના રસી ફરજિયાત છે કે મરજિયાત લેવી? જો કોરોના રસી તો જ્યારે આવે ત્યારે દરેક નાગરિક એ લેવાનું પસંદ કરશે, કારણ કે એનાથી જીવનની સુરક્ષા વધુ સારી પ્રાપ્ત થાય છે, કોરોના સામે રક્ષણ મળે છે, એટલે વેક્સિન આવે એનું આખો દેશ અને દુનિયા બધા લોકો રાહ જોઈ રહ્યા છે. આપણી ગુજરાત સરકારે પણ કોરોના વેક્સિન આવે તો એનો સંગ્રહ કરવો, એને જુદી જુદી જગ્યાએ લઈ જવી જ્યાં કોરોના જેમને રસી આપવાની છે, વેક્સિન આપવાનું છે, એવા લાભાર્થીઓની યાદી, એમના આપવાવાળાની યાદી બધું તૈયાર રાખ્યું છે. જ્યારે વેક્સિન આવશે ત્યારે જે પ્રમાણેની પ્રાયોરિટી ભારત સરકારે નક્કી કરી છે એમને કોરોનાની વેક્સિન તબક્કાવાર આપવામાં આવશે. અત્યારે કોઈ પણ પ્રકારનું કોરોના વેક્સિનનું જે ટ્રાયલ ચાલી રહ્યું છે એમાં કોઈ પણ જગ્યાએ કોઈ એના વિરુદ્ધના સમાચાર પ્રાપ્ત થયા નથી. ગીતા ભાટી, મેં ઠાકોર ગીતા ભાટી જી, કિસાન એકતા સંઘ કી રાષ્ટ્રીય અધ્યક્ષ, મહિલા મોરચા, પોલીસ પ્રશાસન ઓર સરકાર કી સાજિશન તહેત મેરે પેરો કે સેન્ડલ છીન લી ગઈ તાકી યે આગે કી લડાઈ ના લડ સકે, લેકિન મેં નંગે પેર ભી લડુંગી, FIR દર્જ કરુંગી ઇન લોગો કે ખિલાફ. ऐसे ही किसान पे खाने कूड़ा है, नंगे पैर चलते हैं और ऊपर से जैसे तैसे चप्पल मैंने उपलब्ध कराई सैंडल और वो छीन ली, अब उन्हें कौन देगा? ये सरकार मेरी सैंडल से भागे क्या कर रहे हो?